દરેક પોતાના ઘેર થી ભવન માટે ચાર સુવિધા એટલે કે આંબો આટલો ટીકડો વડ કે આ સમડું કે સમડાના ધાતુ જેવી સોટીઓ લઈ જાય. કળશ સ્થાપના દરમિયાન ઘરના દરેક સભ્યોએ સંયમશીલતાવાળું જીવન જીવવું અને કળશ ઉઠાવી લીધા બાદ 3 મહિના સુધી ઘરમાં આવું જ વાતાવરણ બની રહે એવી આપણે એને સમજણ આપવાની છે. તો જે 4 સંયમો છે આપણે બધા જાણીએ છીએ, ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમ, બરાબર છે. તો ઇન્દ્રિય સંયમમાં આપણે બધા જાણીએ છીએ કે અઠવાડિયામાં એક દિવસ વ્રત ઉપવાસ રાખવો અને તે દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરાવવું, આહાર સાત્વિક સુપાચ્ય અને સ્વાસ્થ્યવર્ધક લેવો, નશાકારક પદાર્થ અને અભક્ષક ખોરાક ન લેવો એની સમજણ આપી, બધાની સાથે મધુર મીઠો વ્યવહાર કરવો, મીઠી મધુર અને સત્ય વાણી બોલવી, આપણે કઈ ભૂલ થાય તો માફી માંગી અને હળવા થઈ જવું એમ સમજાવો, લોક કલ્યાણના કાર્યો કરવા કરાવવા, મોટા કાર્યમાં ક્યારે ભાગીદાર ન બનવું, બીજાના દોષ જોવાના બદલે તેના સદગુણ જોવાની આપણે આદત પાડવાની છે. તો આ ઇન્દ્રિય સંયમના બધા ગુણો હતા. હવે અર્થ સંયમમાં કયા ગુણો આવે? સારું જીવન, ઉચ્ચ વિચાર અપનાવવા, ખોટા ખર્ચ ન કરવા, બચત થાય તે સત્કાર્યોમાં વાપરવી, પોતાના માટે કઠોરતા અને બીજાના માટે હંમેશા ઉદારતા રાખવી, વ્યસન ફેશન કુરિવાજોના ધર્મમાં ધન મેળવવું નહીં, લગ્ન સાદાઈથી કરવા એવો આપણે એને સમજણ આપવાની. સમય સંયમની વાતમાં આપણે સમજીએ, દરેક કાર્ય માટે નિયમિત દિનચર્યા બનાવવી, આળસ પ્રમાદમાં સમય ન બગાડવો. આપણે સમય બરબાદ કરીશું તો સમય આપણને બરબાદ કરી નાખશે એ વાતને સમજણ આપવી. ગયેલા સમય અને ગયેલા પ્રાણ બધી પાછા ફરતા નથી. ઉપાસના, સ્વાધ્યાય અને સેવા માટે સમય ફાળવો. વિચાર સંયમની જે વાત છે કે આપણે સમજીએ, નકારાત્મક, નિરાશા, હતાશ અને ઉદાસીનતા વધે તેવા વિચારોથી હંમેશા દૂર રહેવું, હંમેશા સકારાત્મકતા અપનાવવાની ટેવ પાડવી. આપણે શ્રેષ્ઠ બનીએ અને બીજાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીએ. અડી મળીને ખાવું અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું એવી આપણે સમજણ આપવાની. જ્યાં જ્યાં આપણે પ્રસ્થાપના કરાવીએ ત્યાં આ બધા આપણે સંયમો સમજાવવાના છે. જે 4 સંયમો બતાવ્યા છે ગુરુદેવે એ આપણે સમજણ આપવાના છે.